चैप्टर नंबर 3 मानव प्रजनन ની અંદર આપણે છેલ્લે ફલન અને ગર્ભ સ્થાપન ની પ્રક્રિયા ભણી ગયા. આપણે એ જોયું કે ફલન જે છે તે અંડવાહિની માં થાય, ફલન ના અંતે જે ફલિતાંડ બને એ ફલિતાંડ જ્યારે ગર્ભ માં ફેરવાય તો નર માં પરિણામ છે કે માદા માં પરિણામ છે તે ફલન દરમિયાન જ નક્કી થઈ જાય છે. મતલબ કે ફલન ના અંતે જ ગર્ભ ની જાતિ નક્કી થઈ જાય તો તે પણ આપણે ભણી ગયા. તેની સાથે ફલિતાંડ જે છે તેનું વિભાજન થી મોરુલા બને, મોરુલામાંથી ગર્ભ કોષ્ઠ કોથળી બને અને તેમાંથી ગર્ભનું સર્જન કઈ રીતે થાય, તેની સાથે ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન કઈ રીતે થાય તે પણ આપણે ભણી ગયા. હવે આજે આપણે ગર્ભાશયમાં ગર્ભ વિકાસની પ્રક્રિયા ભણવાની છે, એટલે આજનો ટોપિક છે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ. તો ગર્ભ સ્થાપન બાદ જે પોષક કોષો રહેલા હોય, આપણે એ ઉલ્લેખ કર્યો તો આગળના લેક્ચરમાં કે જે ગર્ભ કોષ્ઠ કોથળી છે એના બહારના કોષો પોષક કોષો અને અંદરના કોષો એ ગર્ભ બનાવશે. તો જે પોષક કોષો હોય એની ઉપર આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે, આ પ્રવર્ધોને જરાયુજ અંકુર તરીકે ઓળખવામાં આવે. અહીં આકૃતિમાં આપણે દર્શાવેલા છે કે પોષક સ્તર જે છે એની ઉપર આંગળી જેવા પ્રવર્ધો દેખાય તેને જરાયુજ અંકુર કહેવાય. હવે જે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ હોય, તો આ જે આખી રચના છે મતલબ કે જરાયુ અંકુર એ ગર્ભાશયની પેશીઓ વડે અને માતાના રુધિર વડે ઘેરાયેલા જોવા મળે. બીજું જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશી, જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાઈને, એકબીજા સાથે સંકળાઈને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે જેને જરાયુ તરીકે ઓળખવામાં આવે. તો ફરીથી એકવાર ધ્યાન આપજો કે જરાયુઅંકુર અને ગર્ભાશયની પેશી જોડાઈને ભ્રૂણ અને માતાના શરીરની વચ્ચે રચનાત્મક ક્રિયાત્મક એકમ બનાવે જેને જરાયુ કહેવાય. 10મા ધોરણની અંદર ભણી હતા કે ગર્ભને પોષણ પૂરું પાડતી રચના કઈ છે, તો જરાયુ. તો અહીં જરાયુ નિર્માણ થઈ ગયું. હવે જરાયુ કાર્ય જોઈએ. જરાયુ ભ્રૂણને ઓક્સિજન પૂરો પાડે, તે સિવાય જરાયુ જે છે એ ભ્રૂણને પોષક ઘટકો પૂરા પાડે, તેની સાથે સાથે ભ્રૂણમાંથી CO2 અને અન્ય ઉત્સર્ગ પદાર્થો એટલે કે નકામા પદાર્થનો નિકાલ પણ કરે. મતલબ ઓક્સિજન પૂરો પાડે, પોષક દ્રવ્યો પૂરા પાડે, એની સાથે નકામા પદાર્થનો નિકાલ પણ કરે છે. કોણ? તો જરાયુ. ઓકે, ત્યારબાદ જરાયુ જે છે એ ભ્રૂણ સાથે કઈ રચના વડે જોડાયેલું હોય, તો ગર્ભનાળ દ્વારા જોડાયેલું જોવા મળે, જે ભ્રૂણની અંદર ઘટકો લઈ જવા માટે અને બહાર ઘટકો લાવવા માટે ટૂંકમાં વહનની પ્રક્રિયામાં મદદ કરે છે. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ વડે જોડાયેલું હોય, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થના વહનમાં મદદ કરે છે. એની સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જરાયુ પોતે અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. જરાયુ પોતે અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને જરાયુમાંથી કેટલાક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, જેમ કે જરાયુમાંથી HCG, જરાયુમાંથી HCG. હવે HCG છે એનું પૂરું નામ છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. તે સિવાય બીજો બી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે જેનું નામ છે HPL. HPL નું ફૂલ ફોર્મ થાય હ્યુમન પ્લેસેન્ટા લેક્ટોજન. હ્યુમન પ્લેસેન્ટા લેક્ટોજન. તો જરાયુમાંથી HCG, HPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવનું નિર્માણ પણ થાય. હવે ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડ જે છે આ અંડપિંડ દ્વારા રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન થાય.
ખાસ યાદ રાખજો રિલેક્સિંગ અંડપિંડનો અંતઃસ્ત્રાવ છે જરાયુ નહીં જરાયુના અંતઃસ્ત્રાવમાં મુખ્ય એક્સિજન એચપીએ એ સિવાયમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હવે જો ત્રણ અંતઃસ્ત્રાવ અહીંયા એવા આયા એક તો એક્સિજી બીજું એચપીએલ અને રિલેક્સિંગ આ એક્સિજી એચપીએલ અને રિલેક્સિંગ માત્ર ને માત્ર ગર્ભા અવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય જેના આખા જીવન કાળમાં આ ત્રણ અંતઃસ્ત્રાવ માત્ર ગર્ભા અવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય તે સિવાય આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા નથી હવે ગર્ભા અવસ્થા દરમિયાન માતાના રુધિરમાં ગર્ભા અવસ્થા દરમિયાન માતા રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવ પણ જેવા કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કોર્ટિસોલ પ્રોલેક્ટિન અને થાઇરોક્સિનનું પ્રમાણ વધે છે આ પણ આઈએમપી એમસીક્યુ થયો કે ગર્ભા અવસ્થા દરમિયાન માતાના રુધિરની અંદર કયા અંતઃસ્ત્રાવો છે તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કોર્ટિસોલ પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન ત્યારબાદ ગર્ભ સ્થાપન બાદ તરત જ જે અંતઃકોષ સમૂહ છે જે અંતઃકોષ સમૂહ છે એ બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર અને અંદરની તરફ અંતઃગર્ભસ્તરમાં વિભેદિત થાય છે ટૂંકમાં જે ગર્ભકોષ્ઠ કોથળી બની હતી એમાં જે અંદરના કોષો ત્યાંથી ગર્ભ બનવાનો હતો એ અંતઃકોષોના સમૂહમાંથી બે સ્તર બને કયા કયા બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર ત્યારબાદ આ બંને ગર્ભસ્તરના નિર્માણ બાદ બે ગર્ભસ્તરની વચ્ચે બંને ગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર પણ રચાય છે આ ત્રણ સ્તર મળીને બધી જ પેશીના નિર્માણને વેગ આપે છે હવે ખાસ યાદ રાખજો કે ગર્ભ જે છે એ કયા કોષોમાંથી બન્યો તો આપણે એવું કીધું કે ગર્ભકોષ્ઠ કોથળી જે છે એમાં અંતઃકોષ સમૂહમાંથી ગર્ભ બન્યો તો આ જે અંતઃકોષ સમૂહની અંદર શરૂઆતના કોષો હતા એ શરૂઆતના કોષો માટે સ્ટેમ સેલ શબ્દ પ્રયોગ થાય આ સ્ટેમ કોષો એટલે એવા કોષો જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે એકવાર ફરી સમજજો ફલિતાંડ થયું ફલિતાંડ બન્યું ફલિતાંડનું વિભાજન થયું વિભાજન થઈને પછી મોરલા બન્યું મોરલા ગર્ભકોષ્ઠ કોથળી બની આ ગર્ભકોષ્ઠ કોથળીમાં અંદરના કોષોને આપણે અંતઃકોષ સમૂહ કીધું જેમાંથી ગર્ભ બન્યો તો આ અંતઃકોષ સમૂહ જે છે એના શરૂઆતના કેટલાક કોષો કે જે આખા ગર્ભનો વિકાસ કરવાના છે તેમને સ્ટેમ કોષો તરીકે ઓળખવામાં આવે હવે ગર્ભાશય જે છે એમાં ગર્ભના વિકાસ માટેના કેટલાક ક્રમિક તબક્કાઓ બુકમાં આપ્યા છે જેમ કે વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કે સ્ટેથોસ્કોપ દ્વારા એક મહિનાના અંતે સ્ટેથોસ્કોપ દ્વારા તેના હૃદયનો અવાજ સાંભળી શકાય તેના હૃદયનો અવાજ સાંભળી શકાય જ્યારે બીજા મહિના દરમિયાન ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય જ્યારે ત્રીજા મહિને મોટા ભાગના મુખ્ય અંગતંત્રો બને ઉપાંગો અને જનનાંગોનો પણ સારી રીતે વિકાસ થાય તો આ વાત થઈ પ્રથમ ટ્રાઇમેસ્ટર એટલે પહેલા ત્રણ મહિના ત્યાર પછી દ્વિતીય ટ્રાઇમેસ્ટર એટલે બાકીના તમે ચોથો પાંચમો અને છઠ્ઠો મહિનો તો જુઓ પાંચમા મહિને ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પર વાળ ઉગવાની શરૂઆત થાય છઠ્ઠા મહિને શરીર પર સૂક્ષ્મ વાળ આવી ગયા હોય આંખના કૂચા અલગ થાય અને બાળક જે છે એમાં પાંપણ પણ તૈયાર થાય નવ મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત થાય અને ત્યારબાદ પ્રસૂતિની ક્રિયા જોવા મળે તો આપણી જે નવી બુક છે એ નવી બુકની અંદર મતલબ એનસીઈઆરટી નવો સિલેબસ છે એમાં આટલા તબક્કા આપ્યા છે પણ જૂની બુકમાં નવે નવ મહિના સુધીની પ્રોસિજર આપેલી છે કઈ રીતે ક્યારે કયા સમયે કયા કયા અંગોનો વિકાસ થાય તો જૂની બુક પ્રમાણે પણ આ અંગોનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે તેનો આપણે અભ્યાસ કરીએ તો હવે આપણે ગર્ભ વિકાસ જે છે એના ક્રમિક તબક્કાઓ સમજીએ
जो अहीं आपने दर्शावेलू छे के प्रथम अठवाड़ा दरमियान जे फलितांड होय ए फलितांड विखंडन अनुभवे, गर्भकोष्ठ कोथळीनुं गर्भमां स्थापन थाय, ते मातामांथी पोषण मेळववानी शरूआत करे। ज्यारे बीजा अठवाड़िया दरमियान गर्भकोष्ठ कोथळी एंडोमेट्रियममां ऊंडे सुधी स्थापित थाय, उल्व कोथळीनो विकास थाय। उल्व कोथळी ए गर्भनी फरते बनती कोथळी छे जे गर्भने रक्षण आपवानुं कार्य करे। त्यारबाद मध्य गर्भस्तर जे छे ए बाह्य गर्भस्तर अने अंत गर्भस्तरनी वच्चे उत्पन्न थाय के बन्नेनी वच्चे फैलाय। त्रीजा अठवाड्या दरमियान गर्भीय तकती पोहळा थाय छे। आदि हृदय जे छे ए निर्माण पामे छे पण हृदय हजी पण धबकतुं नथी। ज्यारे चौथा अठवाड्या दरमियान एटले के प्रथम महीनो पूरो थवा आव्यो, उल्व प्रवाहीमां गर्भ रक्षाय, प्राथमिक मगज, आँख, जठर, मूत्रपिंड अने हृदयनो विकास थाय। ते सिवाय हृदय धबकवानी शरूआत करे छे, ते आश्रे एक मिनिटमां 60 वखत धबके छे। तेमज आदि गर्भनाळनो विकास थाय अने आ तबक्कामां गर्भ 4 सेंटीमीटर करता ओछी लंबाई धरावे छे। तो प्रथम महीनामां आटलो गर्भनी अंदर विकास जोवा मळे छे। बीजा महीना दरमियान गर्भ जे छे ते मनुष्य जेवो देखाय छे, शरीरना मुख्य अंगोनो विकास थाय छे, तेओ तेमना कार्यो पण शरू करे छे अने आ तबक्कामां शरीरनी सापेक्षमां शीर्ष मोटा कदनुं होय छे। ते आश्रे 2.5 सेंटीमीटर लंबाई धरावे छे। ત્યારબાદ ત્રીજા મહિનાની વાત કરીએ તો હવે ગર્ભ જે છે તેને ભ્રૂણ એટલે કે તરુણ તરીકે ઓળખવામાં આવે। ભ્રૂણ 7.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 14 ગ્રામ વજન પ્રાપ્ત કરે છે। શરીર વૃદ્ધિ પામે છે પરંતુ શીર્ષ મોટું જ રહે છે। ગર્ભમાં ઉપાંગો લાંબા બને છે, બાહ્ય જનનાંગ દેખાવાની શરૂઆત થાય છે પણ ગર્ભની જાતિ ઓળખી શકાતી નથી। ઉપાંગો અને શરીરનું સામાન્ય હલનચલન પણ થાય છે। ચોથા મહિનાની વાત કરીએ તો તે દરમિયાન શરીર ચળકતા લાલ રંગનું દેખાય, કારણ કે ત્વચા જે છે એ પારદર્શક હોય એટલે રુધિરવાહિની જે છે ત્વચાની આરપાર વૃદ્ધિ પામે, સ્નાયુઓ પણ સક્રિય બને છે। પાંચમા મહિના દરમિયાન ત્વચાની પારદર્શકતા ઘટે છે અને વાળ દ્વારા ત્વચા ઘેરાય છે। ગર્ભધારણના આ તબક્કા બાદ જરાયુની વૃદ્ધિ પણ ધીમી પડે છે। છઠ્ઠા મહિનાની વાત કરીએ તો શરીરમાં ચરબીના અભાવે ત્વચા કરચલીમય જોવા મળે છે, આંખના પૂપચા જુદા પડે છે અને કિક્કીપળ દ્વારા તે આવૃત હોય છે। ભ્રૂણ આશરે છઠ્ઠા મહિના દરમિયાન 32 સેન્ટીમીટરનું 650 ગ્રામ વજન ધરાવે છે। જ્યારે સાતમા મહિનાની વાત કરીએ તો સાતમા મહિના દરમિયાન ભ્રૂણ ગર્ભાશયમાં શક્તિશાળી રીતે ગોળ ફરવાની શરૂઆત કરે છે, ભ્રૂણ આંખો પણ ખોલે છે અને જો આ તબક્કે જન્મ થાય તો મુશ્કેલી સાથે શ્વાસ લે છે, કારણ કે ફેફસાનો વિકાસ 8મા મહિને થાય પણ જો 7મા મહિને ડિલિવરી થઈ ગઈ, જો 7મા મહિને પ્રસૂતિ થઈ ગઈ તો તેને પ્રી મેચ્યોર ડિલિવરી તરીકે ઓળખવામાં આવે। આવા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કારણ કે ફેફસાનો હજી વિકાસ થયો હોતો નથી। આઠમા મહિના દરમિયાન ભ્રૂણ આશરે 42 સેન્ટીમીટર લાંબુ અને 1800 ગ્રામ વજન ધરાવે છે। આ મહિના દરમિયાન ફેફસાનો પણ વિકાસ થાય છે જે જીવનને આધાર આપે છે। જો આ તબક્કે બાળકનો જન્મ થાય તો નિષ્ણાતની સલાહ મુજબ જાળવણી પૂરી પાડવી આવશ્યક છે। નવમા મહિના દરમિયાન ભ્રૂણનું કદ આશરે 46 સેન્ટીમીટર હોય છે। આ તબક્કામાં બાળક જન્મની રાહ જુએ છે। દસમા મહિના દરમિયાન ભ્રૂણ જે છે આશરે 50 સેન્ટીમીટર લાંબુ અને 3300 ગ્રામ વજન ધરાવે છે। બાળકના જન્મ સમયના વજનમાં ઘણું વૈવિધ્ય પણ જોવા મળી શકે। આપણે 3300 ગ્રામ કીધું પણ કદાચ કોઈનું વજન એના કરતાં થોડું ઘણું વધારે પણ હોય, એના કરતાં થોડું ઘણું ઓછું પણ હોય। તો આની સાથે ગર્ભના વિકાસ માટેની ક્રમિક જે પ્રક્રિયાઓ હતી એ આપણે પૂર્ણ કરી। આ પ્રક્રિયાઓ તમારી સમજ માટે છે, તમારે પરીક્ષામાં ક્યાંય લખવાની થતી નથી પણ MCQમાં પૂછાય તો તમને મદદ મળી રહે, તે હેતુથી આ ટોપિક આપણે અહીંયા સમજાવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, ગર્ભ જે છે તેના વિકાસની બધી જ અવસ્થાઓ ભણ્યા બાદ જ્યારે ગર્ભા અવસ્થા પૂર્ણ થાય
ત્યારબાદ પ્રસૂતિની ક્રિયા જોવા મળે એટલે હવે આપણે પ્રસૂતિ અને દૂધ સ્ત્રાવનો અભ્યાસ કરીએ તો સામાન્યતઃ મનુષ્યની અંદર માદામાં ગર્ભાવસ્થાનો સમયગાળો 9 મહિનાની આસપાસ હોય આ સરેરાશ સમયગાળો છે બાકી કેટલાક કિસ્સામાં 7 મહિને 8 મહિને પણ પ્રસૂતિ થઈ જાય છે તો કેટલાક કિસ્સામાં પ્રસૂતિ 10મા મહિને પણ થાય છે પણ સરેરાશ સમયગાળો જે છે એ આપણે 9 મહિના લઈએ છે તો આ 9 મહિનાનો સમય જે છે એને ગર્ભાધાન સમય અથવા તો ગર્ભાવધિ કાળ પણ કહેવાય ગર્ભાવધિ કાળ એટલે કે ગર્ભાવસ્થાનો સમયગાળો પણ કહેવાય હવે જ્યારે ગર્ભાવસ્થાનો અંતિમ સમયગાળો હોય ત્યારે ગર્ભાવસ્થાના અંત દરમિયાન ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય છે અને આ શક્તિશાળી સંકોચનને કારણે ગર્ભનો બહારની તરફ નિકાલ થાય છે તો ગર્ભનો બહારની તરફ નિકાલ થવાની ક્રિયાને બાળપ્રસવ અથવા તો પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે તો ફરીથી ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન થાય પરિણામે ગર્ભ જે છે એનો બહાર તરફ નિકાલ થાય આ ક્રિયાને પ્રસૂતિ કહે છે હવે આ ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ વડે થતી ક્રિયા છે મતલબ કે અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર આ બંને સંયુક્ત રીતે પ્રસૂતિની ક્રિયામાં કાર્ય કરે છે જોઈએ પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી ઉત્પન્ન થાય મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ તો પ્રસૂતિ માટેના સંકેતો ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે હવે આ સંકેતોને કારણે ગર્ભાશયનું હળવું સંકોચન શરૂ થાય અને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા તરીકે આપણે આને ઓળખીએ છીએ ગર્ભાશયના હળવા સંકોચનની શરૂઆત થાય જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા કહેવાય અને એ માટેના સંકેતો ઉત્પન્ન ક્યાંથી થાય તો ગર્ભ અને જરાયુમાંથી થાય બીજું સાચી પ્રસૂતિ પીડા ઉત્પન્ન કરવા માટે બે અંતઃસ્ત્રાવ જવાબદાર છે હવે આપણને બુકમાં એક જ અંતઃસ્ત્રાવ આપ્યો છે ઓક્સિટોસિન પણ એક્ચ્યુઅલી અંતઃસ્ત્રાવ બે જવાબદાર છે સાચી પ્રસૂતિ પીડા માટે બે અંતઃસ્ત્રાવ જવાબદાર છે એક તો ઓક્સિટોસિન જે પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે અને બીજો છે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જે છે એ જરાયુમાંથી ઉત્પન્ન થાય છે હવે આ બંને અંતઃસ્ત્રાવોની અસરને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે તો જોઈએ ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ પર અસર કરે જેના કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય જેટલું સંકોચન વધુ થાય જેટલું શક્તિશાળી સંકોચન થાય તેટલો વધુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય મતલબ આ તો પરાવર્તિત ક્રિયા થઈ છે જેટલું શક્તિશાળી સંકોચન વધુ થાય એટલો ઓક્સિટોસિનનો સ્ત્રાવ પણ વધે સંકોચન વધે ઓક્સિટોસિન વધશે તો પાછું સંકોચન વધશે મતલબ આ થઈ પરાવર્તિત ક્રિયા તો આ પરાવર્તિત ક્રિયા જે છે સતત ચાલવાના પરિણામે બાળક પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ પામે છે આ પ્રક્રિયાને આપણે પ્રસૂતિ તરીકે ઓળખીએ છીએ હવે જો દૂધ સ્ત્રાવની વાત કરીએ તો ગર્ભાવસ્થા દરમિયાન જ માદામાં સ્તન ગ્રંથિ વિકસિત થાય એટલે કે સ્તન ગ્રંથિનું વિભેદન થાય છે અને ગર્ભાવસ્થાના અંત સુધીમાં તેમાંથી દૂધ સ્ત્રાવની પણ શરૂઆત થાય હવે શરૂઆતના દિવસોની અંદર જે માતાનું દૂધ હોય એ માતાના દૂધની અંદર કોલાસ્ટ્રમ રહેલું હોય માતાના દૂધની અંદર કોલાસ્ટ્રમ રહેલું હોય આ કોલાસ્ટ્રમ એન્ટીબોડી ધરાવતું હોય છે આ કોલેસ્ટ્રોલ એન્ટીબોડી ધરાવતું હોય છે મતલબ શરૂઆતમાં બાળકને રોગ પ્રતિકારકતા વિકસાવવામાં તે મદદરૂપ બને છે જો બાળકનો સારો વિકાસ કરવો હોય સ્વસ્થ અને તંદુરસ્ત બાળક રાખવું હોય તો શરૂઆતના અમુક મહિનાઓ સુધી બાળકને તેની માતાનું જ દૂધ આપવું જોઈએ કારણ કે માતાના દૂધમાંથી પોષણ તો મળે છે પણ એની સાથે સાથે તૈયાર એન્ટીબોડી પણ બને છે જે એન્ટીબોડી જે છે બાળકને રોગો સામે રક્ષણ આપે છે તો આની સાથે આપણું ચેપ્ટર નંબર 3 માનવમાં પ્રજનન જે છે તે પણ પૂરું થયું